नमस्कार @ गुजरात માં આપનું સ્વાગત છે। થોડા દિવસો અગાઉ ભાજપ સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો હતો, ત્યારે હવે બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત અશ્લીલ વિડીયો ક્લિપ અને તસવીરો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે। જો કે આ કથિત વાયરલ વિડીયો અને તસવીરોને લઈથી લોકસત્તા કોઈ પુષ્ટિ કરતું નથી, તો પરબત પટેલ દ્વારા અંગે દાવો કરાયો છે કે તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે। તમને જણાવી દે દર્શક મિત્રો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મધાભાઈ પટેલે થોડા દિવસ પહેલા નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગ રેલિયા રમતા ઝડપાયા। આ જાહેરાત બાદ જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, ત્યારે હવે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે જ આ કથિત વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂકી છે, જે બાદ સાંસદ પરબત પટેલના પુત્રએ આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં મધાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે। તો આ મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન પણ સામે આવ્યું છે, સમગ્ર મામલે વધુ જાણકારી આપીશું। પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મધા પટેલે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ મૂકી હતી કે નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનિટનો છે, તેમાંથી 1 મિનિટનો કટિંગ વિડીયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે। આ કથિત ક્લિપ વર્ષ 2016માં પાલનપુરના સર્કિટ હાઉસની હોવાની ચર્ચાઈ રહી છે। ગત સપ્તાહે જ આ વિડીયોના અશ્લીલ ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ કથિત વિડીયો વાયરલ થયા બાદ તે ગુજરાતના રાજકારણ સાથે સામાન્ય જનતામાં પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। જી હા, કથિત વિડીયો વાયરલ થયા બાદ તે સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। તમને જણાવી દઈએ કે શનિવારે ડીસાના બ્રિજના ઉદઘાટન સમયે પરબત પટેલે પ્રમાણિક હોવાનું જણાવીને તેમની પર થયેલ તમામ આક્ષેપો ફગાવી દીધા હતા। જી હા, તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું સ્પષ્ટતા કરું છું કે મેં કદી કશું ખોટું કર્યું નથી, આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરાવીશ, મેં મારા જીવનમાં ક્યારેય કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી, તેમ તેઓએ મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું। તો રિપોર્ટ અનુસાર ગુજરાત ભાજપના ટોચના નેતાના કથિત વાયરલ અશ્લીલ વિડીયો મુદ્દે આજે રૂપાણી સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે પરબતભાઈ જાહેર જીવનના એક પ્રામાણિક નિષ્ઠાવાન આગેવાન છે, શુદ્ધ ચરિત્રવાળા આગેવાન છે, વ્યક્તિગત મારો અમારો 40-45 વર્ષનો નાતો રહ્યો છે, બ્લેકમેલ કરનાર તત્વએ આ રીતે ષડયંત્ર ગોઠવેલ છે, એના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે, તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।